શહેરના માંડવી સ્થિત કલ્યાણ રાયજી હવેલી ખાતે જનોઈ બદલવાના કાર્યક્રમનું આયોજન કરાયું હતું। આજે વિક્રમ સંવત 2078 ને પવિત્ર શ્રાવણ સુદ પૂર્ણિમા છે, જેને શ્રાવણી પૂર્ણિમા પણ કહેવામાં આવે છે। આજે રક્ષાબંધન પણ છે। આજના દિવસે બ્રાહ્મણો યજ્ઞો પવિત્ર બદલતા હોય છે, ત્યારે વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશન ઇન્ડિયાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને દરભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ પરમપૂજ એકસવાણ દ્વારકેશ લાલજી મહોદયજીના આશીર્વાદ તથા સાનિધ્યમાં બ્રાહ્મણોને જનેઉ બદલવાની હતી, જેમાં અંદાજે 300 ઉપરાંત બ્રાહ્મણોએ આજે જનેઉ સંસ્કાર બદલવાની ધાર્મિક વિધિમાં ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના આગેવાનો ઉપરાંત વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશન ઇન્ડિયાના શહેર પ્રમુખ માલવ ઉપાધ્યાય, મહામંત્રી મુક્તેશ ત્રિવેદી, મીડિયા પ્રભારી મુકેશ પાંડે, મહિલા પાંખના હિનાબેન તથા નિખિલ પુરોહિત, રાષ્ટ્રીય પરશુરામ સેનાના અધ્યક્ષ નિમિષા પંડ્યા સહિત આયોજકો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। મંદિર જગતગુરુ શ્રાવણીના મંગલમય પર્વ ઉપર શ્રાવણ માસના અંતર્ગત અને ચતુર્માસના આ શુભ દિવસોમાં પરંપરાગત રીતે વૈદિક ક્રમથી બ્રાહ્મણો પોતાનું યજ્ઞોપવિત પરિવર્તન કરી નૂતન યજ્ઞોપવિત ધારણ કરે છે અને યજ્ઞોપવિતમ પરમમ પવિત્રમ પ્રજાપતે ય સહજમ પુરસ્તાત આયુષ્મગ્રીમ પ્રતિમમ ચ શુભ્રમ યજ્ઞોપવિતમ બલમસ્તુ તેજઃ એ મંત્ર દ્વારા નૂતન યજ્ઞોપવિતને ધારણ કરીને અને એ બ્રહ્મત્વની ઉર્જાને પોતાના સ્વરૂપમાં ધારણ કરે છે। આ શુભ દિવસના દિવસે જ્યારે આ શુભ દિવસોના ક્રમમાં જ્યારે ભારત વર્ષના આઝાદીના 75મા વર્ષનું અમૃત મહોત્સવ કેવલ ભારત નહીં આખું વિશ્વ ઉજવી રહ્યું છે અને સાથે સાથે હર ઘર તિરંગાનો નારો આપણે આત્મસાત કરીને એના માટે સંકલ્પિત કટિબદ્ધ થયા છે, એવા સમયમાં આ નૂતન યજ્ઞોપવિત ધારણ વિધિ દ્વારા જે બ્રાહ્મણોમાં બ્રહ્મતેજ પ્રાપ્ત થાય એ બ્રહ્મતેજ દ્વારા તિરંગાને પણ એવી ઉર્જા પ્રાપ્ત થાય કે જેનાથી કોઈ પણ શત્રુ ક્યારેય પણ ભારત વર્ષ ઉપર આંખ ઉઠાવીને ન જોઈ શકે। પરસ્પર ભાવયંતમ શ્રેયો ભવતી, ભારતની હંમેશા સમન્વયની દ્રષ્ટિ રહી છે અને એ સમન્વયનો ભાવ રાખીને દરેક બ્રાહ્મણ પોતે આ નૂતન ઉર્જા પ્રાપ્ત કરી અને નૂતન યજ્ઞોપવિત ધારણ કરવા જઈ રહ્યું છે, ત્યારે શ્રાવણી પર્વની અને ચતુર્માસના મંગલમય દિવસની ફરી એકવાર આપ સૌને ખૂબ ખૂબ વધાઈ અભિનંદન છે। કલ્યાણ પ્રસાદ ભવનમાં બ્રહ્મ સમાજ વડોદરા અને બંને યુવા આચાર્ય આશ્રયકુમારજી, શરણમકુમારજી તેમજ આદરણીય શ્રી બાપડભાઈ શાસ્ત્રીજી તેમજ સર્વપ્રિય એવા શ્રી શૈલેષભાઈ સોટા અને એમના સમગ્ર બ્રહ્મ સમાજના પરિકર સાથે જ્યારે આ નૂતન યજ્ઞોપવિત ધારણ કરવાની શુભ ઘડી આવી ચૂકી છે, ત્યારે ફરી એકવાર સમસ્ત બ્રાહ્મણ પરિવારો વતી વિશ્વમાં સર્વે ભવંતુ સુખીના સર્વે સંતુ નિરામય એ ભાવના પ્રચલિત થાય અને આપણે બધા શાતા શાંતિ અને સમન્વયનો ભાવ જીવનમાં આત્મસાત કરીએ એવી મારી પ્રભુ પ્રાર્થનાઓ સાથે ખૂબ ખૂબ અભિનંદન। રક્ષામંગલ પર્વની આપને ખૂબ ખૂબ વધાઈ, શુભ ભાવના અને સાથે જ બ્રાહ્મણો માટે યજ્ઞોપવિત બદલવાનો દિવસ દર વર્ષના કાર્યક્રમ મુજબ આજે પણ કલ્યાણ પ્રસાદ ખાતે પરમ પૂજ્ય ગોસ્વામી 108 દ્વારકેલાલજી મહારાજની અધ્યક્ષતામાં બ્રાહ્મણો નૂતન યજ્ઞોપવિત ધારણ કરશે। આની પાછળનો ભાવાર્થ જે આપણે જેવી રીતે મોબાઈલને ચાર્જ કરવો પડે, બેટરી ચાર્જ કરવી પડતી હોય છે, નૂતન યજ્ઞોપવિત ધારણ કરીને વર્ષ માટે બ્રાહ્મણો ફરીવાર ચાર્જ થાય છે, પોતાનું કર્તવ્ય યાદ રાખે છે અને બ્રાહ્મણોનું જે કર્તવ્ય છે એને માટે બ્રાહ્મણે પોતે પવિત્ર થવું પડે। આજના દિવસે બ્રાહ્મણો નૂતન યજ્ઞોપવિત ધારણ કરીને પોતાને અંદર રહેલા આત્માને ચાર્જ કરશે અને આના દ્વારા બ્રાહ્મણો તો કાયમ માટે સર્વધર્મ સંભાવમાં માને છે, સાથે જ તમામનું કલ્યાણ થાય એવો મનોભાવ દ્વારા પૂજાપાઠ કરતા હોય છે। આજે કલ્યાણ પ્રસાદ ખાતે બ્રહ્મ સમાજ વડોદરા અને વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશનની ટીમ બંનેના સંયુક્ત ઉપક્રમે આજે અહીંયા કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। સાથે વડોદરા શહેરમાં અનેક ઠેકાણે અનેક વિવિધ બ્રહ્મ સંપ્રદાય દ્વારા યજ્ઞોપવિત ધારણ કરવાના કાર્યક્રમો રાખવામાં આવે છે। હમણાં હું કાછિયા પટેલની વાડી ખાતે પણ
ઉત્તર ગુજરાત બ્રાહ્મણ સમાજના કાર્યક્રમમાં જઈ આવ્યો ત્યાં પણ આ જ રીતના બ્રાહ્મણોએ યજ્ઞોપવિત ધારણ કરી છે. એટલે દરેક ઠેકાણે બ્રાહ્મણો આજના દિવસે પહેલાં યજ્ઞોપવિત બદલે ને ત્યાર પછી જ રક્ષાબંધન કરવો એવો બ્રાહ્મણોનો નિયમ છે. એ નિયમના આધારે આજે યજ્ઞોપવિત ધારણ કર્યા પછી અહીંયાથી જશે. 10:40 પછીનું મુહૂર્ત હોવાથી અત્યારે 11 વાગ્યા પછી યજ્ઞોપવિત ધારણ કરવાની શરૂઆત કરવામાં આવશે. આપના મારફત હું તમામને રક્ષાબંધનની શુભેચ્છા પાઠવું છું અને પૂજ્ય જે જે સિંહે કહ્યું એમ આવતા દિવસોમાં હર ઘર તિરંગાનો નારો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આપ્યો છે એ પ્રમાણે આપણે સૌ આપણા ઘરો પર તિરંગો ફરકાવીએ અને આપણી રાષ્ટ્રભક્તિ દેશભક્તિનો પુરાવો આપીએ. બ્રાહ્મણો પણ તમામ પોતાના ઘરો પર તિરંગો ફરકાવશે એવી હું આપના દ્વારા એમને પણ અપીલ કરું છું.